છે અડદના બાકુડા કોને ઉભરાતા? બસ એક જ, એક જ. અડદના બાકુડા માટે બે નામ આવે છે. જેમ પાંચ મહિના ને 25 દિવસે ચંદન બાળાએ દાસી બનેલી હતી અને અઠમના પાંચ મહિના ને 25 ના પારણા એણે કરાવ્યા અડદના બાકુડાથી, એવી જ રીતના ભગવાન જયારે વૈશાળીમાં ચાતુર્માસ હતા, ચાર મહિના જીરણ શેઠ રોજ વિનંતી કરતા, જીરણ શેઠ ને ત્યાં પ્રભુ ના ગયા કાર્તક સુદ પૂનમના, કોને ત્યાં ગયા? અભિનવ શેઠ ને ત્યાં. રસોઈ બધી જ પતી ગઈ છે. અભિનવ શેઠ જુએ કોઈ યાચક આવ્યો છે, એને દાસીનો ઓર્ડર કર્યો, જે હોય તે ઓરાવી દે. ઓલીએ દાસી, આયે દાસી. ત્યાં પાંચ મહિના 25 દિવસ, અહીંયા પ્રભુને ચાર મહિનાના ઉપવાસ, અને ચાર મહિનાના ઉપવાસનું પારણું તેની દાસીએ અડદના બાકુડાથી જ કરાવ્યા. મને ને તમને ખાલી ખબર છે કે બે વાર, પણ ટીકાકાર લખે છે મોટે ભાગે પ્રભુએ અંત પ્રાંત ખોરાકથી જ પોતાના પારણા કર્યા છે. છઠથી ઓછું પચખાણ નથી કર્યું. દરેક પચખાણ માં જળ લેવાનું જ નહીં, નિર્જળા કર્યા છે. અને એક બહુ સરસ બીજી વાત આવે છે, ટીકાકાર લખે છે, જ્યારે જ્યારે શરદ ઋતુ આવી છે ત્યારે ત્યારે પ્રભુએ હંમેશા ઉપવાસ જ કર્યા, આહાર લીધો નથી. કારણ કે શરદ ઋતુ એ બીમારીની ઋતુ કહેવાય. ભગવાન જાણે પોતાના જીવન દ્વારા સંદેશ આપી રહ્યા છે, બીમાર ના પડવું હોય મારી જેમ શરદ ઋતુમાં આંબેલની ઓળી કરો, મારી જેમ ઉપવાસ કરો. આપણે નૌપદની ઓળી આવે છે ને, આ દિવસોમાં એટલા માટે ગોઠવાય, તમે બીમાર ન પડી જાઓ. કોઈને આશીર્વાદ અપાય તો શેના અપાય? જીવે યુહુ સતમ જીવ શરદ, જીવે યુહુ શરદામ સતમ. છ ઋતુના નામ આવડે? પેલા તો છે ને લોકોના નામ આવતા હતા, શિશિરભાઈ છે કોઈ આમાં? શરદભાઈ છે કોઈ? વસંતભાઈ હશે કોઈ? શિશિર નામ હોય, શરદ નામ હોય, વસંત હોય, વર્ષાબેન હોય, આ બધા નામ એ ઋતુઓના નામ હતા. આજ તો ટીંકુ મિંકુ ને પિંકુ, કોઈ ઋતુ જ ના આવે આમાં. ભગવાન શરદ ઋતુમાં ઉપવાસ કરતા, નિર્જળા કરતા એક સંદેશ આપે છે કે જે શરદમાં બરાબર સ્વસ્થ એનું આખું વર્ષ સ્વસ્થ થઈ જાય. આરાધના માટે પ્રભુએ જાણે આપણને આ સંદેશ આપ્યો. પ્રભુએ પોતાની સાધના આ ચાર વિભાગમાં વર્ણવી, નંબર એક ચર્યા, નંબર બે વસ્તી, નંબર ત્રણ પરિસર, અને નંબર ચાર અચિકિત્સા. ક્યારે પણ બીમાર ભગવાનના કાનમાં ખિલ્લા ઠોકાય? ચૂર્ણીકાર લખે છે ઠોકાયા ત્યારે પ્રભુએ હાય નથી કર્યું. આ ક્યાં? અને ઓલો ખરક વૈદ્ય જયારે કાઢીને સમરોહિણી ઔષધિ રેડે છે ત્યારે પ્રભુએ હાસ નથી કર્યું. હાસ, હવે મને બહુ સારું થઈ જશે. જે હાય ન કરે, જે હાસ ન કરે, એનું નામ વર્ધમાન છે. તમને ખ્યાલ હશે વર્ધમાનનું બીજું નામ જેમ મહાવીર છે, એક હનુમાનનું પણ બીજું નામ શું કહેવાય? મહાવીર કહેવાય છે. પણ મહાવીર મહાવીરમાં ફરક છે. દુનિયાના શત્રુઓને હણે એને હનુમાન, અને અંતરના શત્રુને હણે એને વર્ધમાન કહેવાય. બેવ મહાવીર જુદા છે. આચારાંગના નવમા અધ્યયના ચોથા ચારે ચાર ઉદ્દેશાનું બહુ ટૂંકમાં તમારી સામે ખાલી સેમ્પલ પીસ મૂક્યા છે. શોરૂમ હોય ને તનિષ્ઠનું, ટીબીઝેડનું, અંજલીનું, એવા સેમ્પલ પીસ મૂક્યા છે. આ દરિયામાં ડૂબકી મારી અંદરના મોતી જો જોઈતા હોય, ક્યારેક કોઈ ગુરુ ભગવાન પાસે બેસી અને માણજો. અમારા મુનિશ્રી અનંતયશ વિજયજી 10-10 વર્ષ સુધી આચારાંગના મહાસાગરની અંદર ડૂબ્યા છે. અમે જોયું છે વિહાર દરમિયાન સૌથી પહેલા મકાનમાં પૂછનાર હોય તો અનંતયશ્વી છે. એન્ટ્રી મારો મકાનમાં સૌથી પહેલા કોઈ મહાત્મા દેખાય તો એ અનંતયશ્વી છે. અને એન્ટ્રી મારતાની સાથે જેના હાથમાં આચારાંગના પ્રૂફ હોય તો એ અનંતયશ વિજયજી હોય. એક આચારાંગના માધ્યમે તમારી સમક્ષ ભગવાન મહાવીરની સાધનાનું વર્ણન કરવાનો એમણે એક સરસ મોકો આપ્યો બદલ એમને ધન્યવાદ. અને શ્રીલંકાચાર્યજી પ્રથમ સુદસ્કંદનું વાઇન્ડઅપ કરતા છેલ્લે બહુ સરસ વાત લખે છે, આ ટીકાની રચના કરવા દ્વારા મને જે પુણ્ય મળ્યું હોય એ પુણ્યના પ્રભાવે આખું વિશ્વ મુક્તિ એટલે કે મોક્ષ પર જાઓ. અને પછી ધીમેથી લખે છે, મોક્ષમાં ના જાય ત્યાં સુધી સૌ સદાચારનું પાલન કરે. આચારાંગનું અધ્યયન આપણા જીવનને સદાચારમય બનાવે એ શુભેચ્છા વિતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પ્રભુ નહીં.